વેલકમ બેક. આગળ વાત કરીએ. બે ભાઈઓની મિલકતની લડાઈમાં દાણી લીમડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કુરેશી અને અન્ય બે પોલીસ કોન્સ્ટેબલ કાયદાથી ઉપરવટનું વર્તન કર્યું છે અને તેવા આક્ષેપોની સાથે ભોગ બનનાર ઇદરીશભાઈએ દાણી લીમડા પોલીસ સ્ટેશનના બંને પોલીસ કોન્સ્ટેબલો અને પીએસઆઈની સામે પોતાના વકીલની મારફતે લેખિતમાં અરજી દાખલ કરાવી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી ઇદરીશભાઈ અને આરોપી યારીફ વચ્ચે મિલકતને લઈ અને ઘણા સમયથી તકરાર ચાલી રહી છે. તેમનો વિવાદ અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં હાલ પેન્ડિંગ છે. જે મામલે દાણી લીમડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કુરેશી અને બે કોન્સ્ટેબલોએ કાયદાથી ઉપર જઈ ખોટી રીતે ફરિયાદીને મિલકત ખાલી કરવા દબાણ કર્યું હતું, જેને લઈ ફરિયાદીએ પોતાના વકીલના મારફતે દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં બંને કોન્સ્ટેબલ અને પીએસઆઈની સામે લેખિત અરજી કરી છે. તેમાં હજુ નામદાર કોર્ટે કબજા માટેનો કોઈ ઓર્ડર કર્યો નથી અને પોલીસનો કોઈ રાઈટ પણ નથી કે નામદાર કોર્ટના હુકમ સિવાય કોઈ કાર્યવાહી હાથ ધરી શકે. તેમ છતાં દાણી લીમડા પોલીસ ગામ પોલીસ ચોકીના પીએસઆઈ કુરેશી સાહેબ અને તેમના બે કોન્સ્ટેબલો દ્વારા ગઈકાલે આ મેટરમાં આ મિલકતના જે માલિક છે તેમના ભાડુઆતને બળજબરીપૂર્વક બહાર કાઢી મૂકવામાં આવે ને ગેર વ્યાજબી ભર્યું કૃત્ય દાખવ્યું એમણે અને દુકાનમાં તાળા મારી દીધા અને ધમકીઓ આપે છે તેમને. તે માટેની ફરિયાદ આજ રોજ અમારા સિનિયર વકીલ શ્રી ઇલિયાસ ખાન પઠાણ સાહેબ દ્વારા દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સફાઈ કર્મચારીના પડતર પ્રશ્નોને લઈ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલા સહિત પ્રાદેશિક નિયામક જિલ્લા કલેક્ટર મનપા કમિશનર જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સહિત જુદા જુદા સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચર્ચા બાદ બેઠકમાં સફાઈ કર્મચારીના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન અભિયાનને લઈ મનહર ઝાલાએ જણાવ્યું હતું કે આ મિશન 2019ને પૂર્ણતાને આરે વડાપ્રધાને મૂક્યું છે. આ દિશામાં પણ તેઓની ઘણી કામગીરી ચાલી રહી છે, જેમાં જામનગર શહેર પણ એ દિશામાં ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે. વારસદારીના ઠરાવો હતા, એમાં એક કોર્પોરેશનનો અલગ અને રાજ્ય સરકારનો અલગ, એમાં સફાઈ કામદારોને નિર્ણય કરવાનો હતો કે કયો અમલ કરાવો છે. તો આજની આ રિવ્યુ સમીક્ષા બેઠકમાં એ પણ નક્કી થઈ ગયું કે જે કોર્પોરેશન જે ઠરાવ કર્યો છે એ બધા યુનિયન સહમતિ દર્શાવી કે એનો અમલ કરો, એમાં અમે સહમત છીએ. એ પણ આજે એક નિર્ણય સારો થયો છે.